હવે આગળ વાત કરીએ તો રાધનપુરની રાધનપુરમાં જામ્યો ચૂંટણીનો જંગ. ગુજરાત એનસીપીના મહામંત્રી રેશમા પટેલે સંબોધી સભા. રાધનપુરમાં પેટા ચૂંટણીનો જંગ દિવસે દિવસે જામતો જાય છે ત્યારે આ પેટા ચૂંટણીમાં સીધી ટક્કર કોંગ્રેસના ઉમેદવાર રઘુભાઈ દેસાઈ, ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોર અને એનસીપીના ઉમેદવાર ફરસુભાઈ ગોકલાણી સામે દેખાઈ રહી છે, જેમાં કોંગ્રેસ ભાજપના ઉમેદવાર બહારથી આવેલ હોય એનસીપી દ્વારા સ્થાનિક ઉમેદવાર ફરસુભાઈ ગોકલાણીની ટિકિટ આપતા ત્રિપાંખિયા જંગ જેવું થયું છે. ત્યારે રાધનપુર તાલુકાના શેરગંજ ગામે એનસીપીના ઉમેદવાર દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એનસીપીના પ્રદેશ મહામંત્રી રેશમાબેન પટેલ દ્વારા સભાને સંબોધી હતી અને એનસીપીના ઉમેદવાર ફરસુભાઈ ગોકલાણીને જીતાડવા માટે મતદારોને આહવાન કરવામાં આવ્યું હતું. બીજી બાજુ તાજેતરમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત દ્વારા ગુજરાતમાં વેચાતા દારૂને લઈને જે નિવેદન આપ્યું હતું તે નિવેદનને રેશમા પટેલ દ્વારા સંમતિ દર્શાવવામાં આવી હતી અને જણાવ્યું હતું કે આજે ગુજરાતમાં દારૂ વેચાય છે. અત્યારે તો નિવેદનોને લઈને કોંગ્રેસ, ભાજપ અને એનસીપીના પ્રદેશ નેતાગીરી દ્વારા રાધનપુર સોર વિધાનસભામાં પોતપોતાના ઉમેદવારોને જીતાડવા માટે સભાઓ ગજવવામાં આવી રહી છે. હવે જોવાનું એ રહ્યું કે રાધનપુર સોર વિધાનસભાના મતદારો કોને ચૂંટીને મૂકે છે, એ તો આવનારો સમય બતાવશે. અકીલ મલિક, ZSTV, રાધનપુર. આપ એનસીપીના મહામંત્રી તરીકે એનસીપીના ઉમેદવાર ફરસુભાઈના પ્રચારમાં છો, તો સમગ્ર છેલ્લા 10 દિવસથી ફરસુભાઈને ઠેર ઠેર મોટો આવકાર મળી રહ્યો છે, તો જીતનો કેવો આપ દાવો કરી રહ્યો? ચોક્કસ રીતે અમે લડાઈ લડીએ છીએ, તો હું એવું કહીશ કે અમારી જીત કરતાં જનતાની જીત હશે. કારણ કે ગુજરાતની પરિસ્થિતિ જોઈએ છીએ આપણે કે દિવસે ને દિવસે ખરાબ થતી જાય છે. સત્તા પક્ષ એક હિટલરશાહી તરીકે શાસન કરી રહ્યું છે અને વિરોધ પક્ષ એટલે કે કોંગ્રેસ બેકફૂટ જઈ રહ્યું છે. ના તો ડિબેટ્સમાં આવે છે, ના તો વિરોધ પ્રદર્શન કરે છે, એટલે ક્યાંક ને ક્યાંક જનતા જે પીસાઈ રહી છે, આ જનતાની એક પીડા સમજીને અમે એક મજબૂત વિરોધ પક્ષ બની શકીએ અને સત્તા ઉપર આવી શકીએ આવા અમારા પ્રયાસ છે. એટલે 100% હું જીતનો દાવો કરું છું કે આ બંને જે અત્યાર સુધીની જે સેટિંગ વાળી રાજનીતિ ચાલતી હતી ભાજપ અને કોંગ્રેસની, આ રાજનીતિ ખતમ કરવા માટે એનસીપી એક મજબૂત પરિબળ બનશે અને અમારા ઉમેદવાર ફરસીભાઈ જે છે, જે સ્થાનિક ઉમેદવાર છે, અને બહારના બંનેના જે આયાતી ઉમેદવાર છે, આ બંને આયાતી ઉમેદવારોને 100% જાકારો મળશે એવું મને પૂરો વિશ્વાસ છે. આ વિધાનસભામાં 10 ઉમેદવારો છે, 5 લોકલ છે અને 5 અમદાવાદના છે, શું કહેવું? હા, એટલે જ કહું છું કે જ્યારે આ લોકોને પોતાની વોટ બેંકની જ રાજનીતિ કરવી છે, પ્રજાલક્ષી કોઈ કામ નથી કરવા, એટલે પ્રજાને ગમતા ઉમેદવારો આપતા જ નથી. ઉમેદવારોને ટિકિટ આપવામાં પ્રજાનો કોઈ મંતવ્ય હોતું જ નથી, તો પ્રજા મત આપી અને એમને ચૂંટાડી દે છે. ત્યારે મારે એટલું જ કહેવાનું છે કે 100% આ વખતે જે નેશનાલિસ્ટ પાર્ટીમાંથી લડે છે એવા અમારા જે સ્થાનિક ઉમેદવાર છે એમનો એટલા માટે ચોક્કસ વિજય થશે, કારણ કે સ્થાનિક પણ છે, એમણે વર્ષોથી કામ પણ કરેલા છે અને સમાજસેવા સાથે પણ જોડાયેલા છે અને હવે ગુજરાતની જનતા ત્રાહી.